ચાલો દુનિયાને પ્લાસ્ટિક મુક્ત કરવા અને પર્યાવરણને શુદ્ધ કરવા નેચર ફર્સ્ટની ટીમ એક અભિયાન ચલાવી રહી છે. લોકોમાં પ્લાસ્ટિક મુક્તિને લઈ જાગૃતિ આવે તેને લઈ નેચર ફર્સ્ટની ટીમે ગાંધીનગરના એસટી ડેપોમાં એક રેલી કાઢી અને એસટી ડેપોમાં આવતા મુસાફરોને પ્લાસ્ટિકથી પર્યાવરણને થતા નુકસાન અંગે માહિતી આપી. એટલું જ નહીં, આખરે કેમ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો તે અંગે માર્ગદર્શન આપ્યું. રેલીના આયોજકોનું કહેવું છે કે 5 તત્વોને નુકસાન પહોંચ્યું હોવાથી આજે દુનિયામાં ઘણી સમસ્યાઓ ઉભી થઈ છે. વારંવાર વાવાઝોડા આવે છે, કાળઝાળ ગરમી પણ પડી રહી છે અને જો આપણી આવનારી પેઢીનું જીવન ન બગડે તે માટે નેચર ફર્સ્ટની ટીમ 162 સપ્તાહથી પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહી છે. છેલ્લા 3 વર્ષ આજે એના ઉપર થઈ ગયા છે. આ 162મો શનિવાર છે અમારો. એ સિવાયના અમે 40 થી 41 દિવસ જુદા જુદા કાર્યક્રમો એટલે કે 200થી વધારે દિવસથી અમે આ નેચર ફર્સ્ટ એટલે પ્રકૃતિને પ્રેમ કરો નામનું અભિયાન ચલાવીએ છીએ. એની અંદર પ્લાસ્ટિક મુક્ત ગુજરાત, પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્લાસ્ટિક મુક્ત વિશ્વનું એક નેચર ફર્સ્ટનું એક પ્રેમ કરવાનું અમારું આ અભિયાન ચાલે છે. એની અંદર અમે બધા સ્વયંસેવકો આ એક એવું અભિયાન છે કે અમારે કોઈ આ એનજીઓ નથી, કોઈ સંસ્થા નથી, પણ એક જાગરણ કેવી રીતનું પ્રજાની અંદર પ્લાસ્ટિક મુક્ત થાય અને 5 તત્વો આપણા જે છે એને કઈ રીતે આપણે બચાવવા એના માટેની એક અમે એક પ્રયોગ કરી રહ્યા છીએ એટલે ફરજ રૂપે કરી રહી છે. આપણે ઇકો બેલેન્સ, આખી ઇકોસિસ્ટમ જે શરીરના 5 તત્વો છે એમાંથી એક પણ તત્વ એનું બેલેન્સ ખરાબ થાય તો આખું શરીર માંદું પડે એમ આપણી આ પર્યાવરણ પ્રકૃતિ એના 5 તત્વોમાંથી એક પણ તત્વનું બેલેન્સ ખોટવાય તો આખી પ્રકૃતિ માંદી પડે અને એટલે આજે પ્રકૃતિનું એક તત્વ નહીં 5-5 તત્વો માંદા થયા છે. એટલે આપણે બધી જ રીતે ખૂબ જ પરેશાન છીએ. ચાઇનામાં આ વર્ષમાં 14મું વાવાઝોડું આવ્યું, શાંઘાઈમાં અત્યારના વાવાઝોડું પાછું ફરી આવ્યું, અમેરિકામાં ક્યારેય ન પડી એટલા લાંબા સમયથી 38-40 ડિગ્રી ટેમ્પરેચર શિકાગોમાં છે. એટલે એટલું બધું ખરાબ રીતે બધે જ પ્રકૃતિ એનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે. આપણે એમાંથી બચવું છે અને એટલે પ્લાસ્ટિક ઉપર તો અનેક મોટા વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચ અને પોતાના અભિપ્રાયો આપ્યા છે. રાજ્ય સરકાર અને માન્ય વડાપ્રધાનશ્રી જે છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે એ સરકારશ્રીનો તો આદેશ છે જ, પણ ખાસ તમામ મુસાફરો અને ઉપસ્થિત તમને તમામને ખાસ વિનંતી કરવાની કે એને આપણે પોતાની નૈતિક ફરજ સમજી અને આપણું પોતાનું ઘર આપણે જેમ સ્વચ્છ રાખીએ છીએ એમ સરકારની જાહેર મિલકતો અને જાહેર રસ્તાઓ પર આપણે જાહેરમાં ક્યાંય કચરો ન ફેંકીએ અને ડસ્ટબિનનો ઉપયોગ કરીએ એવી જાહેર જનતાને અપીલ કરીએ છીએ. વધુમાં નેચર ફર્સ્ટના સહયોગથી ગાંધીનગર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી અમે કાર્યક્રમ કરીએ છીએ. નેચર ફર્સ્ટ દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં ખાસ ભાર આપવામાં આવે છે એટલે એમના સહયોગથી અમે અવારનવાર આવા કાર્યક્રમો કરતા રહીએ છીએ. આ બાબતે નેચર ફર્સ્ટનો પણ અને મહેન્દ્ર ત્રિવેદી સાહેબ, એમપી પટેલ સાહેબનો પણ આભાર માનીએ છીએ.